દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ મફળીનું વાવેતર કર્યું છે, ત્યારે હવે વરસાદ થતાં ખેડૂતોના પાકને ખૂબ જ ફાયદો થયો છે, જેને લઈને ખેડૂતો તેના ખેતરમાં ખેતીકામ શરૂ કરી સારો પાક થાય એ આશા સાથે નિંદામણ તેમજ પાકને જંતુનાશક દવાનો છંટકાવ કરી પાકની માવજત શરૂ કરી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તેના ખેતરમાં ખેતીકામમાં લાગી ગયા છે। છેલ્લા 15 દિવસમાં 80% જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે। સતત વરસી રહેલ વરસાદ વિરામ લેતા હવે ખેડૂતોને સારા પાક થવાની આશા જાગી છે અને દ્વારકા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ મગફળી કપાસ સહિતનું વાવેતર કર્યું છે, જેને લઈને હવે મગફળીના પાકમાં સારી વૃદ્ધિ થવા લાગી છે। ત્યારે હવે ખેતરમાં ઉગેલ પાકની આસપાસના નિંદામણ અને પાકને નુકસાન ન થાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે અને પાકની માવજત થાય તે માટે કામની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ખંભાળિયા પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, ત્યારે હવે સમયસર વરસાદ થતાં ખેડૂતોને સારા પાકની આશા ફરી જીવિત થઈ છે અને ખેડૂતોને સારા પાક થાય અને તેની આવકમાં પણ વૃદ્ધિ થશે તે ચોક્કસ છે। ત્યારે હવે ખેડૂતો તેના ખેતરમાં ઉગેલ પાકની માવજતમાં લાગી ગયા છે। બ્યુરો રિપોર્ટ, ZS TV દ્વારકા। આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડા છે, અહીં છેલ્લા 30 તારીખથી વરસાદ હતો, 15-16 તારીખ સુધી સતત વરસાદ ચાલુ જ હતો, એટલે બિયારણ વાવવામાં થોડુંક મોડું થયું છે, થોડુંક ઉગવામાં પણ મોડું થયું છે અને ખાસ કરીને ઘાસ ને એવું બધું પાકમાં બહુ થઈ ગયું છે, એટલે અત્યારે ખેડૂતોએ ખેતીકામ ચાલુ કરી દીધા છે અને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાણા છે અને થોડું ઘણું નુકસાનીએ છે, પણ મોટાભાગનો વિસ્તાર એવો છે કે એને અત્યારે વરાપ નીકળતા જો ખેતીકામ 2-4 દિવસ કરી લેશે તો ખેડૂતોને બહુ નુકસાની નહીં વેઠવી પડે અને એકંદરે 4 દિવસ રહી જાય તો ખેડૂતો એના કામ કરી જશે એવું દેખાઈ રહ્યું છે।